राजकोट अमदावाद हाईवे पर करणी सेनाए चक्काजाम कर्यो छे। एकाद सप्ताह पूर्वे वडोदराना पीएसआई संजयसिंह जाडेजानी आत्महत्या मामले तटस्थ तपासनी मांग साथे करणी सेनाए विरोध नोंधाव्यो छे। पीएसआईए आपघातनुं पगलुं केम भरवुं पड्युं तेवा सवाल साथे करणी सेनाए सरकार अने पोलीस तंत्र सामे सवालो उठाव्या छे। आ साथे ज आ मामले योग्य तपास नहीं थाय तो आगामी समयमां आंदोलन करवानी मांग पण उठावाई छे। વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ સંજયસિંહ જાડેજાએ આપઘાત કર્યો હતો અને તેને લઈને કહી શકાય કે તેની અસરો ક્યાંક ને ક્યાંક રાજકોટમાં પણ જોવા મળી રહી છે અને કહી શકાય કે રાજકોટનો જે કુવડવા ચોકડીનો જે વિસ્તાર છે ત્યાં કહી શકાય કે જે કરણી સેના દ્વારા હાલ અત્યારે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। અત્યારે 1.5 કિલોમીટર સુધી લાંબી કતારો વાહનોની લાગી ચૂકી છે અને જે કરણી સેનાના જે આગેવાનો છે તે સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શા માટે આ બાહુસ અધિકારી છે તેને આપઘાત કરવો પડ્યો હતો। ગૃહમંત્રીના નામના પણ પોસ્ટરો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે અને દરેક જે કરણી સેનાના જે આગેવાન છે તેમનું એવું જ કેવું છે કે જે સંજયસિંહ છે તેમને ન્યાય આપવામાં આવે, શું કહેશો? હાલ અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો છે। અમોએ ગુજરાત સરકાર, ગૃહમંત્રી તથા વડોદરા પોલીસ કમિશનરને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છું, હજી કુદી સુધી કોઈ એવો અમને જવાબ મળ્યો નથી, એટલે આ રાજકોટનું ખાલી રિહર્સલ છે। તમામ ગુજરાતના દરેક શહેરોમાં કરણી સેના ચક્કાજામ કરશે અને સરકાર સામે મોરચો માંડશે। ગુજરાત સરકાર, કારણ કે સંજયસિંહ જેવો માણસ રાઇટર તરીકે એને નોકરી કરેલી છે તો એને આપઘાત કરવાની ફરજ ક્યારે પડી? કોઈ પણ ઉચ્ચ અધિકારી હોય, રાજકીય કોઈ પ્રેશર હોય, એને પણ ધ્યાનમાં આપ્યા રાખ્યા વગર એમના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરો, એફઆઈઆર દાખલ કરો। આગામી સમયમાં કયા પ્રકારની કામગીરી કહી શકાય કે જે ચક્કાજામ છે તે કરણી સેના દ્વારા કરવામાં આવશે? આગામી સમયમાં અમને વહેલી તકે જો ન્યાય નહીં મળે તો આ તો રાજકોટ છે, ખાલી તમામ ગુજરાતના તમામ શહેરમાં ચક્કાજામ કરાશે અને ન્યાય મંગાશે। તો આ હતા કરણી સેનાના આગેવાન અને તેમનું ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજકોટ તો માત્ર ટેલર છે, આગામી દિવસોમાં જો સંજયસિંહને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર કહી શકાય કે ચક્કાજામ અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે। કેમેરામેન નવનીત લશ્કરી સાથે અનિલ પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।